વેલકમ બેક. સોમવારે રાજ્યમાં શીતલહેર યથાવત રહી છે. સતત ગગડતા પારાના કારણે રાજ્યવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાયા. રાજ્યમાં ગાંધીનગર અને નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાતમાં હજુ પણ એક દિવસ કોલ્ડવેવની આગાહી જોવા મળી. હવામાન વિભાગે વ્યક્ત કરી છે કોલ્ડવેવની આગાહી, એટલે હજુ પણ મંગળવારે અને આવનારા દિવસોમાં રાજ્યવાસીઓને ઠંડીમાં ઠૂંઠવા તૈયાર રહેવું પડશે. જોકે ત્યારબાદ ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાશે. ઠંડીનું જોર વધી રહ્યું છે. સમગ્ર ગુજરાતની અંદર ઠંડીથી લોકો ઠૂંઠવાઈ રહ્યા છે. રાજ્યમાં શીતલહેર યથાવત જોવા મળી છે અને હજુ પણ બે દિવસ સુધી પારો ગગડતો જોવા મળશે. ત્યારબાદ ક્યાંક ઠંડીથી આંશિક રાહત સમગ્ર ગુજરાતવાસીઓને થશે. તો હાલ કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે, ત્યારે ઠંડીથી બચવા માટેના તમામ નુસખા કરતા લોકો નજરે પડી રહ્યા છે. તો સમગ્ર ગુજરાત ઠંડીથી જ્યારે ઠૂંઠવાઈ રહ્યું છે, ત્યારે સીધી વાત કરીશું અમદાવાદ અને વડોદરાવાસીઓ હાલ ઠંડીની અંદર કઈ રીતે બચવાના પ્રયત્નો કરી રહ્યા છે, શું છે સવારનો માહોલ, શીતલહેર અત્યારે જોવા મળી રહી છે, પારો ગગડતો જઈ રહ્યો છે, શું કહી રહ્યા છે અમદાવાદીઓ, સૌથી પહેલા જઈશું હિમાંશુ પાસે. જી હિમાંશુ, જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આવનારા દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે, ચોક્કસપણે ઠંડીનું પ્રમાણ ખરું તે વધી રહ્યું છે. પવન સુસવટા ભર્યા પવનો ફેંકાઈ રહ્યા છે, ત્યારે અમદાવાદીઓ ખરા વહેલી સવારથી ઠંડી પકડવાનો વિવિધ પ્રયોગો કરી રહ્યા છે. તમે દેખી રહ્યા છો કે વિવિધ આસનો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શાસ્ત્રીનગર જે બગીચો ખરો ત્યાં અત્યારે આપણે છીએ, ત્યાં તમે દેખી રહ્યા છો કે મહિલાઓ છે, મહિલાઓ દ્વારા અત્યારે યોગાભ્યાસ કરવામાં આવી રહ્યો છે, યોગ થકી ઠંડી પગડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે સમગ્ર જે બાગ બગીચાઓમાં અત્યારે લોકો જોગિંગ કરી રહ્યા છે, સાથે સાથે મોર્નિંગ વોકનો આનંદ લઈ રહ્યા છે અને વિવિધ પ્રકારની કસરત કરી રહ્યા છે. તમે દેખી રહ્યા છો સ્પષ્ટ રૂપે આ એક ગ્રુપ છે, આ ગ્રુપ રેગ્યુલર અહીંયા કસરત કરવા આવે છે, વિવિધ પ્રકારના આસનો દ્વારા પોતે તંદુરસ્ત રહેવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે જે કહી શકાય કે જે તંદુરસ્ત રહેનારો જે વર્ગ ખરો તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે, શું તેઓ કેટલા સમયથી આવે છે. બેન, શું કહેશો, કેટલા સમયથી તમે અહીંયા આવો છો અને કેવા પ્રકારથી તમે ઠંડી બગાડો છો? અમે એક્સરસાઇઝથી ઠંડી બગાડી છે અને અમે લગભગ 6 મંથથી હું આવું છું. ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, તકલીફ પડતી હશે, શું કહેશો? ઠંડીનું પ્રમાણ વધ્યું છે, અહીંયા ઝાકળ પડે છે, ઠંડી લાગે છે, બેઠા હોય તો પગમાં ને હાથમાં બધે, પણ આમાં એક્સરસાઇઝ કરવાથી આપણને સારું રહે છે કે ઠંડીનો બી અહેસાસ થાય છે, ઠંડી ઉડી જાય એનો બી અહેસાસ થાય છે. ઠંડી ઉડાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તમે દેખી રહ્યા છો કે અલગ અલગ મહિલાઓ છે જેઓ ઠંડી પકડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે અન્ય એક બેન સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, તમે શું કહેશો, જે પ્રકારે તમે વહેલી સવારથી તમે કસરત કરી રહ્યા છો, ઠંડી પકડવાનો પ્રયત્ન કરી રહ્યા, શું કહેશો? સારું પડે છે ઠંડી, એટલે થોડું ગરમી આવે છે અને એક્સરસાઇઝ થી અમને સારું બી પડે. ઠંડી તો લાગે છે આવતા, પણ તકલીફ પણ આવ્યા પછી સારું રહે છે. ત્યાંથી શરૂઆતમાં તકલીફ પડે છે, એવું કહી શકાય કે પથારીમાંથી ઉઠીને આવવા તકલીફ પડે છે, પરંતુ જો વાત કરવા જઈએ, એકવાર તમે મેદાનમાં આવી ગયા પછી ઠંડીને બગાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને સ્પષ્ટ રૂપે અમદાવાદીઓ ખરા અત્યારે જે ઠંડીનું પ્રમાણ ખરું તે ઠંડી બગાડવા માટે વિવિધ પ્રયોગો કરી રહ્યા છે. ખ્યાતિ, બિલકુલ સીધા જઈશું વડોદરા વાસીઓ કઈ રીતે ઠંડી ઉડાડી રહ્યા છે, શીતલહેરમાં શું કહેવું છે તેમનું તે પણ જાણીએ. જી ફરી જણાવશો, શું કહી રહ્યા છે વડોદરા વાસીઓ? ચોક્કસ ખ્યાતિ, છેલ્લા કેટલાક દિવસોથી વડોદરામાં પણ જે રીતે જે લઘુત્તમ પારો જે છે નીચે ગગડતો રહ્યો છે, આજે સોમવારે પણ શીતલહેરની અસર છે, ઠંડીની અસર છે. અને આ ઠંડીની અંદર બે રીતે વડોદરાવાસીઓ, એક લોકો, અમે લોકો જ્યારે બહાર જાહેર રસ્તા ઉપરથી આવ્યા ત્યારે વડોદરાવાસીઓ ઠેર ઠેર સામાન્ય રીતે તાપણા જોવા મળ્યા અને ઠંડીથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી બાજુ અહીંયા જે શહેરની મધ્યમાં જે કમાટી બાગ જે છે ત્યાં લોકોની સંખ્યા આજે ઘટી છે, કારણ કે ઠંડીને લઈને લોકો ચોક્કસ હવે થોડા મોડા આવતા થયા છે, પણ ઘણા બધા પોઝિટિવલી લે છે ખ્યાતિ ઠંડીને, કે ઠંડીમાં મોર્નિંગ વોક કરવાની, એક્સરસાઇઝ કરવાની અને સાથે માણવાની. આપણે વાત કરીશું કે ઠંડી છે, શીતલહેર છે, તેમ છતાં પણ આટલી વહેલી સવારે તમે અહીંયા ગાર્ડનમાં આવ્યા છો, કઈ રીતે ઠંડીથી બચવાના પ્રયાસો?
ઠંડીથી બચવાના પ્રયાસો તો ઠીક છે, પણ અમે એનો આનંદ લઈએ છીએ. ને આઈ વિશ કે 12 મહિનાઓ ઠંડી હોય તો વડોદરાનું વાતાવરણ પોલ્યુશનથી મુક્ત રહે અને લોકો નિરોગી રહે. એટલે ને અમે વી આર એન્જોય કઈંગ કમાટી વાર લાસ્ટ 10 યર્સ. અચ્છા, અત્યારે પણ તમે જે રીતે ગરમ વસ્ત્રો પહેર્યા છે, ટોપી પહેરી છે ને સાથે એને પોઝિટિવ લઈને અહીંયા મોર્નિંગ વોક કરીને અત્યારે રેસ્ટ લઈ રહ્યા છો, તો કઈ રીતે ઠંડીને એક જાતની એક રાહત મેળવવાના પ્રયાસ છે ને સાથે તંદુરસ્તી માટેની એક્સરસાઇઝ? તમારી વાત બિલકુલ બરાબર છે. અમે એન્જોય પણ કરીએ છીએ, ઠંડીની સામે રક્ષણ પણ લઈએ છીએ. અમે લોકો બિઝનેસમેન છે, ઉંમર 65 વર્ષ છે, તો એની સામે ખોડું તો પ્રોટેક્શન લેવું પડે ને. ચોક્કસ ખ્યાતિ, આવા અનેક અહીંયા જોઈ રહ્યા છો કે અત્યારે મોર્નિંગ વોક્સ કરીને કેટલા મોર્નિંગ વોક કરી રહ્યા છે, અહીંયા મોર્નિંગ વોક્સ કર્યા પછી બધા મિત્રો સાથે વાતચીત કરે છે. આમ જે ઠંડી જે છે એ ઠંડીને ઘણી પોઝિટિવ લઈ રહ્યા છે, તો કેટલાક લોકો બહાર તાપણા કરીને કંઈક ને કંઈક રીતે જે શીત લહેર છે તેનાથી રાહત મેળવવાના પ્રયાસો કરે છે. બિલકુલ, સીધા જઈશું બનાસકાંઠા. આનંદ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. ખાસ કરીને માનવામાં આવી રહ્યું છે કે સમગ્ર ગુજરાતભરમાં જ્યાં ઠંડીનું પ્રમાણ જોર પકડ્યું છે, ત્યારે ખાસ કરી બનાસકાંઠાની અંદર વધુ ઠંડી પડી રહી છે. જણાવશો આનંદ, ત્યાં કેવો માહોલ છે? ખુશનુમા સવાર તો ચોક્કસ જોવા મળી રહી છે. જી ખ્યાતિ, ચોક્કસ વેસ્ટર્ન ડિસ્ટન્સના કારણે ઉત્તર ભારતમાં જે હિમપ્રપાત થઈ રહ્યો છે તેની સીધી અસર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી છે. બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસથી ઠંડ ગરમીનો પારો સામનો કરી રહ્યા છે. લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. લોકો સવારે જોગી બહાર નીકળી રહ્યા છે, તો દિવસ દરમિયાન પણ લોકોએ દિવસે પણ ગરમ વસ્ત્રો ધારણ કરી જોઈ રહ્યા છે. તે બહુ સુંદર પ્રોસેસ સૌથી પહેલા સંખ્યાની અંદર એકઠા થઈ રહ્યા છે, યોગ કરી રહ્યા છે. યોગ થી બધાને મળવાનું મળ્યા બધા સાથે ફરી મળવાનું જ છે. શું કરવાનું બધા યોગ દ્વારા અને જેટલા પણ લોકો છે એને પ્રેમથી ભાઈ ભાઈ બહેન બહેન હા ક્લોઝ છે ગળે મળવાનું વડીલ હોય તો પગે લાગો નહીં કોસ્તો કો આપણે સાથે છીએ. આજે યોગ મસ્તી સાથે ધમાલ મસ્તી સાથે એકદમ આનંદ છે. છેલ્લા 5 દિવસ પ્રેમથી 10,000 માણસો યોગ કર્યો છે. ધમાલ મસ્તી અને એકદમ આનંદ સાથે પોતાના શરીરની સ્વસ્થતા જાળવવા માટે તેમને ખૂબ સારો પ્રયત્ન અને ખૂબ સારો સહકાર આપીને યોગ શિબિરમાં એમને હજારોની સંખ્યામાં આજે ભાગ લીધો છે. ફૂલ્લી એન્જોય એમને કર્યો છે. એમની એવી ડિમાન્ડ છે કે ખાસ શાળા દરમિયાન આપણે લોકો સાથે છીએ, આ શબ્દ સાથે બધાને પ્રેમથી વડો વડીલ હોય તો પગે લાગવાનું. આભાર આપ તમામનો. તો સમગ્ર ગુજરાતવાસીઓ અત્યારે ઠંડીથી ટૂંટવાઈ રહ્યા છે, પણ ઠંડીની મજા માણવાનું પણ નથી ચૂકી રહ્યા. ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં કોલ્ડવેવની સ્થિતિ જોવા મળી છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો છે, પરંતુ ગુજરાતવાસીઓ તેની પણ મજા લઈ રહ્યા છે. સમાચાર તરફ આગળ વધીએ તો અમદાવાદના ઓમકાર ફાઉન્ડેશન દ્વારા પાલડીમાં વિકલાંગજનો માટે ઉત્તરાયણનું આયોજન કરાયું. અમદાવાદની આસપાસના વિસ્તારોમાંથી 500થી વધુ વિકલાંગ બાળકોએ પતંગો ઉડાવવાની સાથોસાથ ડાન્સ કરી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ પોતાની સ્કિલ બતાવી હતી. કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે કે દિવ્યાંગજનોની ઉત્સાહ વધે, તેમના આત્મવિશ્વાસ વધે, દિવ્યાંગો એકબીજાને જોઈને ઉત્સાહિત થાય અને પોતાના મન એકબીજા સાથે મેળવે, જેથી કરીને જીવનમાં એમને પોતાને એમના કાર્ય કરવાની એક હિંમત ઊભી થાય. ત્યાંથી કેટલા બાળકો? 500થી વધુ બાળકો આવ્યા છે અમદાવાદ અને અમદાવાદની આસપાસના વિસ્તારોમાંથી, જેમાં સાણંદ, દ્વારકા વગેરે છે. સ્પોર્ટ્સ એડવેન્ચર માટે યુવાનોએ પ્રેરણા મળી તે માટે પોરબંદરના શ્રીરામશ્રી સ્વિમિંગ ક્લબ દ્વારા 2 દિવસીય સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરાયું. ગુગવાના દરિયામાં રાષ્ટ્રીય કક્ષાની સી સ્વિમિંગ સ્પર્ધામાં દેશભરમાંથી 475થી વધુ સ્પર્ધકોએ પોતાના તરણ કૌશલ્યનો પરિચય આપ્યો. પ્રથમ દિવસે નેશનલ લેવલની 10 કિલોમીટર તેમજ પેરા સ્વિમરો માટે 5 કિલોમીટરની સ્પર્ધા યોજાઈ, જ્યારે આજે સવારથી 1 કિલોમીટરથી લઈને 5 કિલોમીટર સુધીની સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધા દરમિયાન કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ તેમજ 108 બોટ સહિત સ્થાનિક માછીમારોએ સતત સેવા પૂરી પાડી. મહત્વનું છે કે 60 થી લઈને 80 વર્ષના વૃદ્ધોએ 1 કિલોમીટરથી લઈ 2 કિલોમીટર સુધીની સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધો.